નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શિક્ષકોની ઘટ સહિતના મુદ્દે હોબાળો મચવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા હોબાળો મચાવાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1600 જેટલા શિક્ષકોની અછત હોવાના આક્ષેપ સાથે શિક્ષણ સમિતિમાં માત્ર 1 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. જોકે 1 કરોડમાં માત્ર 86 શિક્ષકો જ આવી શક્યા છે. બાકીના શિક્ષકોની ભરતી ક્યારે એ વિપક્ષ દ્વારા સવાલ ઉભો કરાયા હતા, તો તેના જવાબમાં ઉપાધ્યાય માહિતી પણ આપી હતી. સુરત શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી, તેમાં ટોટલ 24 કામ હતા અને વધારાના 3 કામો લેવામાં આવ્યા હતા. અને સમિતિની સામાન્ય સભામાં શરૂઆતમાં જે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 334 નંબરની જે સ્કૂલ છે તેના સમગ્ર ગુજરાતમાં ગુણોત્સવમાં પ્રથમ ક્રમ આવ્યો હોય તેનો અભિનંદનનો ઠરાવ આપવામાં આવ્યો હતો. અને મહત્ત્વના જે કામો હતા તેમાં 334 અને 346 નંબરની જે સ્કૂલ છે તેમાં વિસ્તારના સર્વેની દ્રષ્ટિએ બાળકોની સંખ્યા ખૂબ જ વધતા એક નવી સ્કૂલ શરૂ કરવાનું જરૂરિયાત જણાતા ત્યાં નવી એક સ્કૂલ શરૂ કરવામાં આવી અને તેના કામને મંજૂરી આપવામાં આવી હતી. અને શિક્ષકોની જે ઘટ છે તે બાબતે 1 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું, તેમાંથી શિક્ષકોની જે ઘટ છે તે અત્યારે પૂરી કરવામાં આવશે. અને દરેક ઝોનમાં એક એક ઇંગ્લિશ મીડિયમની નવી સ્કૂલો શરૂ કરવાનું છે તેના કામને મંજૂરી આપવામાં આવી. હર્ષભાઈ જે પોતાના વિસ્તારમાં આવેલી સ્કૂલ છે સારી રીતે વધારે સારી રીતે ચલાવી શકાય તે માટે હર્ષભાઈ એ પોતાની સ્કૂલ દત્તક લેવાના. નમસ્કાર. આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા હતી. અલગ અલગ ઘણા કામો મંજૂર થઈ, એમાં મુખ્ય 3 કામો બાબતે રજૂઆતો કરી છે અને વિરોધ કર્યો છે. સૌથી પહેલું, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એમાં જે વોચમેન હોય છે, સુરક્ષાકર્મી હોય છે, એમના જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ હોય છે એ જળવાતા નથી. એમની વય, એમની છાતીનું માપ, એમની હાઇટ, એમનું વજન વગેરે, અને એ નહીં જળવાવા બદલ કોઈ પણ સિક્યોરિટી એજન્સીને પેનલ્ટી પણ નથી કરવામાં આવતી. તો સૌથી પહેલું આ મુદ્દે વિરોધ કર્યો છે. બીજી વસ્તુ, શિક્ષકોની અછત વારંવાર અનેક રજૂઆતો કરવા છતાંય શિક્ષકોની અછત બાબતે કોઈ સંતોષકારક પગલાં નથી લેવાતા. પ્રવાસી શિક્ષકોનું અને કોર્પોરેશન શિક્ષકો આપે એમ કહીને વાતને ટાળી દેવામાં આવે છે. અત્યારે 31/8 એટલે કે ઓગસ્ટ મહિનાની ઘટની વાત કરીએ તો 1047 શિક્ષકોની અછત છે. સાથે સાથે સમિતિ એવું કહે છે કે આવના વર્ષે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ઘણી બધી શાળાઓ નવી ખુલશે, તો એના માટે શિક્ષકો ક્યાંથી લાવશો? જે તો આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અને રજૂઆત કરી છે કે શિક્ષકોની અછત વહેલીમાં વહેલી પૂરી કરવામાં આવે. સૌથી અગત્યનો મુદ્દો એ હતો કે શાળાઓને દત્તક લેવા બાબતે ઘોડદોડ ઉપર આવેલી શાળા નંબર 2 હર્ષભાઈ સંઘવીએ દત્તક લીધેલી છે. એમાં પ્રશ્ન ખાલી 2 જ છે કે હર્ષભાઈ એક વ્યક્તિ તરીકે લીધી છે શાળા દત્તક કે મંત્રી તરીકે લીધી? જો વ્યક્તિ તરીકે લીધી હોય તો એમણે બધી ડોક્યુમેન્ટેશન પૂરા કરવા જોઈએ, જે એમણે પૂરા જ નથી કર્યા. ઇવન MOU ઉપર એમણે સહી નથી કરી. તો કઈ રીતે, કયા નિયમને આધારે દત્તક આપવામાં આવી? જો કોઈ ટ્રસ્ટ દત્તક લેવા જાય ને તો એના કેટલા નિયમ છે? આટલી જાડી ફાઇલ બનાવરાવે છે કે MOU આપો, ટ્રસ્ટ ડીડની નકલ આપો, 3 વર્ષના IT રિટર્ન આપો, બેલેન્સ શીટ આપો અને પછી દત્તક આપે, એ રીતે વિચારાધીન કરીને. અહીંયા તો હજી જેના MOU ઉપર એમણે સહી નથી કરી એ શાળાને ઠરાવ કરીને દત્તક આપી દીધી. બીજું, જો મંત્રી તરીકે એમણે દત્તક લીધી હોય તો આ ઘટના એવી થઈ કે હું મારું બાળક જ દત્તક લઉં, કારણ કે મંત્રી તરીકે તો આખા રાજ્યની શાળાઓ ચલાવવાની જવાબદારી એમની છે. તો એવું કેવી રીતે કહી શકે કે એક શાળાને હું દત્તક લઈ શકું? તો આ મુદ્દે રજૂઆત અને વિરોધ કર્યો. સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટના લઈને વિપક્ષ દ્વારા હોબાળો કરાતા વાતાવરણ તંગ બનવા પામ્યું હતું. અઝર કુરશી સાથે હર્ષદ સેટા.